એથી મિત્રો ગયા વિડીયો લેક્ચરની અંદર તમને આ લેટિન જર્મન ગ્રીક ભાષા પરથી સંજ્ઞા અપાય છે જેમ કે લેટિનમાં ફેરમ લેટિનમાં નેટ્રિયમ અને લેટિનમાં કેલિયમ સામે એમની સંજ્ઞા અને નામ આપેલા છે એ ઓલરેડી મેં તમને અગાઉના વિડીયો લેક્ચરની અંદર બધું કમ્પ્લીટલી સમજાવી દીધું હતું આજના વિડીયો લેક્ચરની અંદર આ પરમાણવીય દળ વિશે માહિતી મેળવવાની છે જેમ આપણા બધાનું પોતપોતાનું વજન હોય મારું વજન છે તમારું વજન છે અથવા કોઈ વસ્તુનું વજન છે સાયકલનું સ્કૂટરનું દરેક પદાર્થનું વજન હોય એમ પરમાણુનું પણ વજન હોય આ પરમાણુના વજનને પરમાણવીય દળ તરીકે ઓળખવામાં આવે તો વાતતા જે એમના વિશે સમજતા જાય જુદા જુદા પોઈન્ટ ફર્સ્ટ પોઈન્ટ એવો લખ્યો છે શરૂઆતમાં પરમાણવીય દળના એકમને એ વડે દર્શાવવામાં આવતો શરૂઆતમાં પરમાણુય દળના એકમને એ એમ યુ વડે દર્શાવવામાં આવતું એ એમયુનો અર્થ થાય એટોમિક માસ યુનિટ એટોમિક માસ યુનિટ બરાબર એ એ એમનું ફૂલ નામ છે તો પહેલાં શરૂઆતમાં આપણે એમ કેમ કહીએ કે આપણો વજન ભાઈ મારો વજન છે એ સો કિલો છે કોઈ બીજો વ્યક્તિ હોય તો એમ કે મારો વજન છે એ પાંચ કિલો છે પચાસ કિલો છે પિસ્તાલીસ કિલો છે એમ પરમાણુનું વજન છે ને આપણું વજન કિલોમાં વપાય અને પરમાણુનું વજન એ એ એમ યુમાં મપાય એટોમિક માસ યુનિટની અંદર આ વજન છે ને એ માપવામાં આવે છે નેક્સ્ટ એના પછી પરંતુ આયુપીએસસીના એ ભલામણને લીધે હવે તેને યુ વડે દર્શાવવામાં આવે છે આઈયુપીએસસીની ભલામણ એટલે કે આ યુપીએસસી અને આ યુ આ બે શબ્દ મારે તમને સમજાવવા પડે આઈયુ પીએસસીનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય લેવલે દેશ લેવલે નહીં વિશ્વ લેવલે એક સંસ્થા છે એ સંસ્થાનું શોર્ટ નેમ આઈયુપીએસસી છે એમને બધા વૈજ્ઞાનિકોને બોલાવીને કીધું કે પહેલાં તમે જે એમયુ વાપરતા એટોમિક માસ યુનિટ વાપરતા આ જે નામ વાતરતા હવે એ નામ તમે બંધ કરી દો અને એની જગ્યાએ ખાલી યુ જેનું પૂરું નામ થશે યુનિફિલ્ડ માસ એટલે હવે પરમાણવીય દળ છે ને એ પરમાણવીય દળ માત્ર ને માત્ર ખાલી યુ છે એ યુ વડે દર્શાવવામાં આવે છે તો આ એક વસ્તુ હતી કે ખાલી યુ વડે દર્શાવવામાં આવે છે તો પહેલાં આખી આખી વસ્તુ એવી દર્શાવાતી પહેલાં છે એ આખી આખી વસ્તુ એવી દર્શાવાતી સામાન્ય રીતે કે એમને

તો વજન કરીને આપી દેશે તો એક ત્રાજામાં જે એને એક કિલો જે નામ ઓલું એક કિલો વજન્યું રાખ્યું છે વિચારો કે એક કિલોનું હોય કોણે નક્કી કર્યું કે એક કિલો એટલે એટલું જ કહેવાય બે કિલો એટલે એટલું જ કહેવાય ત્રણ કિલો એટલે એટલું જ વજન્યું કહેવાય તો ઉપરના જે વ્યક્તિઓ હોય એને નક્કી કર્યું હોય કે આટલો પદાર્થ એટલે એક કિલો વજનયું બને અને પછી એના બીબા બનાવી અને દરેક ગામમાં વેચી નાખતા હોય અહીંયા પણ એવું જ છે કે કાર્બનનું વજન બાર સ્વીકારી લીધું કે કાર્બનનો અણુ જે દેખાય એ બાર બરાબર છે તો બીજો પોઈન્ટ છે કાર્બનના અણુને બહાર પ્રમાણિત કરવામાં આવ્યો છે નેક્સ્ટ એના પછી તત્વોમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને પરમાણવીય દળ કહે છે હવે એ બધું હાથમાં ધોરણમાં આવતું કે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોનના બનેલા હોય છે આઠમા ધોરણમાં આ ચેપ્ટર હતું ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનના બનેલા હોય છે તો પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કરો તત્વની અંદર તો એમનું વજન આવે ઉદાહરણ આપ્યું છે મેં આ ઉદાહરણની અંદર દરેક તત્વનું વજન છે દાખલા તરીકે આપણે સામાન્ય રીતે હાઇડ્રોજનનું વજન છે એક કાર્બનનું વજન બાર નાઇટ્રોજનનું વજન ચૌદ ઓક્સિજનનું વજન સોળ સોડિયમનું વજન ત્રેવીસ તો જો આ બધા એના વજન મેં તમને આપ્યા છે એક્ઝામમાં પૂછ્યા હાઇડ્રોજનનું વજન કેટલું કાર્બનનું વજન કેટલું નાઇટ્રોજનનું વજન કેટલું ઓક્સિજનનું વજન કેટલું સોડિયમનું વજન કેટલું મેગ્નેશિયમનું વજન ચોવીસ સલ્ફરનું બત્રીસ ક્લોરીનનું પાંત્રીસ પોઈન્ટ પાંચ અને કેલ્શિયમનું ચાલીસ છે તો એક્ઝામમાં આ બધું પૂછાશે કે મેગ્નેશિયમનું સલ્ફરનું ને ક્લોરીનનું ને કેલ્શિયમનું આ બધા એના વજન કેટલા તો મેં આંકડાકીય માહિતી આપેલી છે આ આંકડાકીય માહિતી તમારે પાકી કરવાની છે આ આંકડાકીય માહિતી ઉપરથી કોઈ પણ પદાર્થના વજન તમને પૂછી શકે છે તો આ બે બોક્સ છે એ આકડાકીય માહિતી છે એને તમારે યાદ રાખવાની છે પાકી કરવાની છે એક્ઝામમાં આ વસ્તુ પૂછાશે નેક્સ્ટ આને આપણે પૂરું કરીએ હવે આપણે આગળ જોઈએ તો પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે પરમાણુનું અસ્તિત્વ કેવી રીતે હોય તો પરમાણુ સ્વતંત્ર રીતે અસ્તિત્વ નથી ધરાવતો એ અણુ અથવા આયનની રચના કરે છે પરમાણુ એટલો સૂક્ષ્મ હોય એટલો નાનો હોય કે તમે તમારી આઈખુંની મદદથી નહીં પણ માઇક્રોસ્કોપની મદદથી એ ન જોઈ શકો એને જોવા માટે તમારે ઉચ્ચ શ્રેણીનું ઉચ્ચ કક્ષાનું ખૂબ જ ઉચ્ચ કક્ષાનું માઇક્રોસ્કોપ જોઈ જે અમરેલી શું આખા ગુજરાતમાં ન હોય એ અમુક લેબની અંદર જ અવેલેબલ હોય બરાબર છે કદાચ કોઈ દેશમાં પણ ન હોય આપણા દેશમાં તો છે પણ નાના એવા દેશની અંદર પણ એવું માઇક્રોસ્કોપ ન હોય એ લોકો પાસે કારણ કે એ ખૂબ જ મોંઘું આવે તો પરમાણુ કોઈ દી સ્વતંત્ર ન હોય પરમાણુને તમારે જોવું હોય તો ઉચ્ચ શ્રેણીનું માઇક્રોસ્કોપ લેવું પડે અથવા પરમાણુ છે એ એકબીજા સાથે જોડી અને અણુ કે આયનની રચના કરે છે અણુ અને આયન વધુ સંખ્યામાં જોડીને દ્રવ્યની રચના કરે દાખલા તરીકે આપણે તમને એવું કહેવા માંગીએ છીએ કે પાણી તો એચ ટુ ઓ પાણી તો આ પાણી છે ને એ સંયોજન છે કે દ્રવ્ય છે પાણી તમે બધા જોઈ શકો છો પણ પાણીની અંદર બે અણુ છે એક હાઇડ્રોજન નામનો અણુ છે એક ઓક્સિજન નામનો અણુ છે તો પાણીનો ગ્લાસ ભર્યો એક તમને દેખાઈશ કે હાઈડ્રોજન ને ઓક્સિજન છે જો તમને અણુ નથી દેખાતા તો અણુ કરતા તો નાના પરમાણુ હોય છે એ ક્યાંથી તમને દેખાવાના છે બરાબર છે તો કોઈ પણ દ્રવ્ય છે એ અણુનું બનેલું હોય અને કોઈ પણ અણુ છે એ પરમાણુના બનેલા હોય છે અહીં પહેલું પેઇસ પૂરું બીજા પેઇસમાં જાય અણુ એટલે શું પહેલાં પરમાણુ એટલે શું એવી વાર્તા કહી દીધી હવે અણુ એટલે શું તો જો એમાં લખેલો જ છે પહેલો પોઈન્ટ બે કે તેથી વધુ બે કે તેથી વધુ પરમાણુ જોડાઈને અણુ બનાવે છે તે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય છે જેથી તેઓ પરસ્પર આકર્ષાઈને જકડાઈ રહે છે અણુ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે તેના સંયોજનો તેમના ગુણધર્મો દર્શાવે છે એક જ તત્વના પરમાણુ એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે છે તો જુઓ પેલી અને છેલ્લી લીટી હરખી છે ખ્યાલ પડ્યો તમને પેલી લીટી અને છેલ્લી લીટી પહેલી અને છેલ્લી લીટી છે એ બે સરખી છે જો આ પહેલી ને છેલ્લી બે કે તેથી વધુ પરમાણુ જોડાઈ નણુ બનાવે છેલ્લે મેં પાછું એ જ લખ્યું એક જ તત્વના પરમાણુ એકબીજા સાથે જોડાઈ નણુ બનાવે તો પરમાણુ ભેગા થઈ નણુ બને બીજી લીટી આપણે એવી લખી તે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય દાખલા તરીકે હું અને મારી બાજુમાં સાગર સર છે તો મારે સાગર સરને જોડાવું હોય તો અમારે એકબીજાના હાથ પકડવા પડે તો અમે જોડાય ખાલી અમે બે બોયલા રાખી જોડાઈ જવું જોડાઈ જવું તો ન જોડાય અમે એકબીજાના હાથ પકડીએ તો જોડાય તો અમે જે એકબીજાના હાથ પકડા એને કારણે બંધ બને એવી રીતે અણુ પરમાણુ પરમાણુ એકબીજા સાથે જોડાય એ જોડાણને રાસાયણિક બંધ કહેવાય તેઓ પરસ્પર એકબીજાને આકર્ષાય ને જકડાઈ રહે કેમ બે ચુંબક એકબીજાને આકર્ષે એમ પરમાણુ પણ એકબીજાને આકર્ષે છે અણુ સ્વતંત્ર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે જો પરમાણુ નહોતો તો ધરાવતો પણ અણુ સ્વતંત્ર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તે સંયોજનના તમામ ગુણધર્મ ધરાવે એટલે પાણી છે તો પાણીનો તમામ ગુણધર્મ તે ધરાવે છે નેક્સ્ટ બીજું પૈસ અણુમાંથી બનેલા તત્વો વિશેની નોંધ લખો અણુમાંથી તત્વ બને પેલા પરમાણુમાંથી અણુ બન્યા હવે અણુમાંથી તત્વ બનાવવાના તત્વમાંથી સંયોજન બનાવવાના બરાબર છે કઈ રીતે તો એ હમણાં નીચે આખી પ્રક્રિયા તમને આવશે તો જુઓ ફર્સ્ટ પહેલાં આપણે જોઈએ તો હાઇડ્રોજન પરમાણુ બીજો હાઇડ્રોજન પરમાણુ એ બે ભેગા થયા તો અણુ તો એનો મતલબ એવો થયો કે પરમાણુ પરમાણુ ભેગા થઈને અણુ બને જો બાજુમાં ઓક્સિજન પરમાણુ ઓક્સિજન પરમાણુને ઓક્સિજન અણુ તો પરમાણુ પરમાણુ ભેગા થઈને અણુ બને હવે તમે જુઓ હાઇડ્રોજનનો અણુ ઓક્સિજનનો અણુ અને પાણી નામનું સંયોજન જેમ પરમાણુ પરમાણુ ભેગા થઈ પરમાણુ પરમાણુ ભેગા થઈને અણુ બને છે તેમ અણુ અણુ ભેગા થઈને સંયોજન બને છે તો આ તમારા મગજમાં રાખવાનું છે ભૂલવાનું નથી કે પરમાણુ પરમાણુ ભેગા થઈને અણુ બને અણુ અણુ ભેગા થઈને સંયોજન બનાવે છે તો હવે આપણે જોઈએ કોઈપણ પણ તત્વ એક જ પરમાણુના પરમાણુ દ્વારા બને છે કોઈપણ પણ તત્વ એક જ પરમાણુના પરમાણુ દ્વારા બને છે બીજો પોઈન્ટ ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ હિલિયમ નિયોન અને કોપર વગેરે પરંતુ અધાતુ તત્વમાં આમ નથી થતું તેમાં બે પરમાણુઓથી એક અણુ બને ઓ ટુ સીએલ ટુ ઘણી વડોદરા પરમાણુ એ ભેગા થાય ઓ જેને ઓઝોન કહેવાય તો જો એમણે કીધું કે એક જ પ્રકારના હોય એકલા પણ હોય આર્ગોન હિલિયમ નિયન કોપર એલ્યુમિનિયમ એકલા છે પણ અધાતુમાં એવું ન હોય અધાતુમાં તો બે પરમાણુ જળાય ઓ ટુ સીએલ ટુ એન ટુ ઘણી વખત અધાતુમાં બે નહીં ત્રણ પરમાણુ એ જળાય ઓ જેને ઓઝોન કહેવાય આપણે કોઈ પણ અણુમાં અણુઓની સંખ્યાને તેની પરમાણવીયતા કહે છે કોઈ પણ તત્વમાં અણુઓની સંખ્યાને તેની પરમાણવીયતા કહેવાય દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે ઓ તો ઓ ટુ ઓક્સિજનના બે અણુ કે પરમાણુ છે તો બે છે ને એની પરમાણવીયતા સીએલ ટુમાં બે છે એની પરમાણવીયતા એન ટુમાં બે છે એની પરમાણી હતા અને ઓ થ્રીમાં ત્રણ છે એની પરમાણવી હતા હવે ઓ ટુમાં બે છે ને બે એટલે એને દ્વિઅણવી અણુ કહેવાય સીએલ ટુમાં બે છે એટલે એને દ્વિઅણવી અણુ કહેવાય એન ટુમાં બે છે તો દ્રિઅણવી અણુ અને ઓ થ્રીમાં ત્રણ છે તો દ્રિઅણવી અણુ તો તમને એમ થાય સર ઈ હું દ્વિઅણવી અણુ તો જો મેં લીધું જેમ કે કોષ્ટક ત્રણ પોઈન્ટ ત્રણ આપણે જોઈએ કોષ્ટક ત્રણ પોઈન્ટ ત્રણ આજ આર્ગોન તો એ એમાં કોઈ સંખ્યા નથી એટલે એક પર હિલિયમ એચ એમાં કોઈ સંખ્યા નથી એટલે એક પર પણ જો ઓ ટુ ટુ સંખ્યા આવી એટલે દિ પર માણ્યા એચ ટુ ટુ સંખ્યા આવી એટલે દ્વિ પર માણવ્યા એન ટુ ટુ સંખ્યા આવી એટલે દ્વિ પર માણવ્યા સીએલ ટુ ટુ સંખ્યા આવી એટલે દ્વિ પર ફોસ્ફરસ પી ફોર પી ચાર છે ચાર છે એટલે એને ચતુ સંયોજકતા ચાર છે એટલા માટે ચતુ એસ એટ એટ છે તો અટુ સંયોજકતા કે આઠ સંયોજકતા એમ ન બોલી શકીએ પણ એને બહુ પરમાણવીય જ્યારે તમે બે કરતાં આગળ વધો છો ત્યારે બહુ પરમાણીય બોલી શકો છો જો એન એ સોડિયમ પાછો એક પરમાણવ્યા એફીમાં આંકડો નથી એટલે એક પરમાણવીય એલમાં આંકડાકીય માહિતી નથી એટલે એક પરમાણવીય કોપરમાં આંકડાકીય માહિતી નથી એટલે એક પરમાણવીય તો જે સૂત્ર હોય એની સાથે કોઈ આંકડાકીય માહિતી હોય એ એટલા પરમાણવીયતા ધરાવતું હોય અને જો આંકડાકીય માહિતી ન હોય તો એ એક પરમાણવીયતા હોય તો આપણે આ સાતમું છે એ ટેબલ નંબર આઠ પોઈન્ટ બે છે આપણે કીધું હતું એ ટેબલ નંબર આપણે આઠ પોઈન્ટ બે જોયું સોરી ત્રણ પોઈન્ટ ત્રણ જોયું સંયોજન એટલે શું તો કે જુદા જુદા તત્વો પરમાણુમાં એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાય અણુનું નિર્માણ કરે છે આ અણુઓ ચોક્કસ સંખ્યામાં જોડાઈને સંયોજન બનાવે છે આમાં ચોક્કસ સંખ્યા અર્થ આવ્યો જુઓ એચ ટુ ઓ પાણીનું સૂત્ર હું તમને પૂછવામાં આવે તમે લખો એચ ટુ ઓ પાણીનું સૂત્ર હું તમને પૂછવામાં આવે તમે લખો એચ ટુ ઓ પાણીનું સૂત્ર હું તમને પૂછવામાં આવે તમે લખો એચ ટુ ઓ કોઈ એમ લખશે કે ઓ ટુ એચ ન લખી શકો કોઈ એમ લખે એચ ઓ ન લખી શકો તમે એચ ઓ એનો લખી શકો ઓ ટુ એચ એનો લખી શકો તમારે પાણીનું સૂત્ર લખવું હોય તો એચ ટુ ઓ જ લખવું પડે તો સંયોજન જ્યારે બને ને ત્યારે એની અંદર ચોક્કસ બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન ભેગા થઈને જ પાણી બને મીઠું તો એને સીએલ એક સોડિયમને એક ક્લોરીન ભેગા થઈને જ મીઠું બને બાકી મીઠું ન બને તો આવી રીતે સંયોજન બનવા માટે ચોક્કસ અણુઓ જોઈએ એ ચોક્કસ અણુઓથી જ સંયોજન બને તો હવે આપણે સંયોજનનો દળ ગુણોત્તર અથવા એમના અણુચની સંખ્યાનો ગુણોત્તર લેવાનો છે હવે આ બહુ નોર્મલી છે તમે બહુ ધ્યાન આપશો ને તો તરત જ તમને ખબર પડી જશે જો તમારું ધ્યાન નહીં હોય ને તો નહીં ખબર પડે તો જો એચ ટુ ઓ ચલો એચ ની અંદર વિચારો હાઇડ્રોજન કેટલા તો કે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન બે છે તો જો મેં બે લખું ચલો ઓક્સિજન કેટલા તો કે એક છે તો જમે ઓક્સિજન એક લખો નેક્સ્ટ એના પછી આપણે આગળ જોઈએ એનએચ થ્રી એમોનિયા ચલો એમોનિયામાં નાઇટ્રોજન કેટલા બરાબર અને હાઇડ્રોજન કેટલા તો તમે જુઓ હાઇડ્રોજન ત્રણ છે હાઇડ્રોજન છે એ ત્રણ અને નાઇટ્રોજન કેટલા તો કે એક બરાબર છે આ એ ત્રણ જેમ એક લખ્યું છે વાસ્તવમાં એક જેમ ત્રણ આવે વાસ્તવમાં એક જેમ ત્રણ આવે ત્રણ જેમ એક ન આવે ચલો નેક્સ્ટ એના પછી એના પછી આપણે આગળ જઈએ તો સીઓ ટુ તેમાં કાર્બન એક કાર્બન છે એ કાર્બન કેટલા હતો કે એક અને ઓક્સિજન કેટલા હતો કે બે ચાલો નેક્સ્ટ એના પછી એથી આગળ જાય તો સીએઓ સીએઓમાં તમે જુઓ કાંઈ આંકડા કે એમાં જ નથી એટલે એક જેમ એક ચાલો નેક્સ્ટ એના પછી આગળ જાય એમ તો એમજીએસ માં કોઈ આંકડા કે એમાં નથી એટલે એક જેમ એનએસસીએલ મીઠું તો એમાં જો આંકડા કે એમાં નથી એટલે એક જેમ તો આ જે મે તમને કીધું ને સંખ્યા થી કીધું આની અંદર જે કઈ સંખ્યા હતી સંખ્યા પ્રમાણે કીધું હવે હું તમને જે કહું છું ને એ સામાન્ય રીતે સંખ્યા પ્રમાણે નથી હવે જે તમને કહેવામાં આવે છે એ સામાન્ય રીતે સંખ્યા પ્રમાણે નથી હવે તમને જે કહેવામાં આવે છે એ સામાન્ય રીતે તમને હવે જે કોઈ વસ્તુ કહેશું એ બધી જ વસ્તુ તમને અમે જે બધી જ વસ્તુ છે એ વજન પ્રમાણે છે વજન પ્રમાણે એટલે એચ ટુઓ હવે એચ ટુ વાત થતી હોય તો એનું વજન થાય બે જેમ સોળ પણ એમને નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા વડે ભાંગી નાખા એટલે બે વડે ભાંગી નાખા એટલે એક જેમ આઠ એવું પછીની આપણે વાત કરીએ તો પછીની વાત આવે એન એચ થ્રી તો નાઇટ્રોજનનું વજન 14 અને હાઇડ્રોજનના ત્રણ અણુ એટલે ત્રણ કારણ કે હાઇડ્રોજનનું વજન એક જ થાય એના પછી વાત આવે સીઓ ટુ તો સીઓ ટુનું ત્રણ જેમ આઠ પણ એનું હકીકતમાં બાર જેમ બત્રીસ હતું ચાર વડે ભેંગા એટલે ત્રણ જેમ આઠ એવું તો આવી રીતે તમને બધાનું વજન સાઈડમાં આપેલું જ છે તમે જોઈ જ શકો છો પાંચ જેમ બે ત્રણ જેમ ચાર ત્રેવીસ જેમ પાંત્રીસ પોઈન્ટ પાંચ જેને જે કોઈ આંકડો મોટો આવે ને તે મોટા આંકડાનો ભાંગાકાર કરવાનો અને નાનામાં નાનો આંકડો લઈ આવવાનો તો આ દળથી દળ આપેલું છે આ સંખ્યાથી દળ આપેલું છે હવે આપણે રાસાયણિક સંયોજનોના સૂત્ર લખવાના છે તો રાસાયણિક સંયોજનોના સૂત્ર લખવા માટેના રૂલ્સ ત્રણ છે પેલું આયનીય સંયોજકતાને વીજભારિત સંતુલિત કરવા બીજું સંયોજનોમાં ધાતુ અને અધાતુ તત્વ બંને હોય તો સૌ પ્રથમ ધાતુની સંજ્ઞા અને ત્યારબાદ જ અધાતુની સંજ્ઞા અને બહુ આયનમાં કોસ દ્વારા દર્શાવ્યું તો કાંઈ નિયમ વાંચવાથી તમને આવડી ન જાય આ તો ખાલી ત્રણ રૂલ્સ છે ઉદાહરણ આપણે જોઈએ તમને પરીક્ષામાં આવું પૂછાણું તમને પરીક્ષાની અંદર આવી રીતનું આમ પૂછાણું બરાબર કે એચ પ્લસ એચ પ્લસ અને સીએલ માઇનસનું સૂત્ર જણાવો એચ પ્લસ અને સીએલ માઇનસનું સૂત્ર જણાવો આવો પ્રશ્ન પૂછાણો તો તમે જવાબમાં શું લખી શકો તો તમારા જવાબમાં આ રીતનું લખવાનું છે ઉપર જો એચ નું એચ જ લખું આ એચ નું એચ સીએલ નું સીએલ લખું પણ જે આ ઘાત હતી આપણે એ ઘાતનો લખી એ ઘાત મેં નીચે લખી વન ને માઇનસ વન બરાબર જ્યારે ઘાત સરખી હોય ને ત્યારે બે સંજ્ઞા ભેગા કરી દેવાની બીજું તમારે કાંઈ નથી કરવાનું તમે બે સંજ્ઞાને તમે ભેગા કરો છો તો બે સંજ્ઞાને તમે ભેગા કરીને જોઈ શકો છો કે એચ સીએલ બેના બે સંજ્ઞાને તમે ભેગી કરી તો શું બેના એચ જ્યારે ઘાત સરખી હોય ત્યારે ચલો નેક્સ્ટ એના પછી બીજું જોઈએ બીજાની અંદર તમે જોઈ શકો છો કે તમને આવો પ્રશ્ન પૂછાનો હોય એચ પ્લસ અને એસ માઇનસ ટુનું સૂત્ર જણાવો તો એચ પ્લસ અને એસ માઇનસ ટુનું સૂત્ર જણાવો તો તમે જોઈ શકો છો ફર્સ્ટ આપણે એચ લખો પછી આપણે એસ લખો પછી તમે જોઈ શકો છો એચની ઉપર જે સંજ્ઞા હતી પ્લસ વન એ પ્લસ વન લખી માઇનસ ટુ સંજ્ઞા હતી એ માઇનસ ટુ લખી પછી આપણે શું કર્યું તો એ રો તમને જો માઇનસવાળી ઘાત હોય ને એ માઇનસવાળી ઘાત એચની બાજુમાં જાય એટલે એચની સફિક્સમાં ટુ લખ્યું અને બાકી એચ ટુ એસ છે ભેતું એ ભેગું કરી દીધું એવી રીતે મેં ઉદાહરણ આપ્યા છે કેટલાય આ બધા જ ઉદાહરણ છે એ બધા જ ઉદાહરણ તમારા માટે છે બરાબર તો જોતા જાય ત્રીજું ઉદાહરણ એચ પ્લસ અને ઓ માઇનસ ટુ નું સૂત્ર લખો તો એચ પ્લસ અને ઓ માઇનસ ટુ તો તમે જોઈ શકો છો આ એચ અને આવો પછી એની સંયોજકતા ઉપર પ્લસ માઇનસ વાળું હોય તો આપણે એ પ્લસ વન લખ્યું આ એ માઇનસ ટુ લખ્યું પછીનું સ્ટેપ હું કર્યું તો પછીનું સ્ટેપ આપણે એવું કર્યું કે આ જે માઇનસ ટુ છે એચની સફિક્સમાં જે એટલે આર્યું ટુ બાકી બધું ભેગું કરી દીધું એચ ટુ ઓ નેક્સ્ટ એના પછી આપણે આગળ જોઈએ તો ત્રીજું કે સી ફોર અને સીએલ માઇનસનું સૂત્ર લખો તો આપણે લખ્યું સી ફોર એટલે સી સી માઇનસ એટલે સી એમની સંયોજકતા લેખી પ્લસ ચાર માઇનસ એક એ બે લખ નાખું સી સી એલ ફોર એટલે આ જ વખતે સી છે એમ નમ રહ્યો પણ આ પ્લસ ચાર આ બાજુ જાય એટલે સી ફોર થયું જો આ બધી જ વસ્તુ છે ને એ રીતની છે હવે આમાં તમને ન સમજાય હું માનું છું કારણ કે ઓનલાઈન લેક્ચરની અંદર અમુક લિમિટેશન આવી જાય જે વ્યક્તિઓને આ સમજવું હોય જે વ્યક્તિઓને આ સમજવું હોય બરાબર છે તો એ સાગર સર જોડે વાત કરીએ અને પછી તમે એક એક આવશો બરાબર એક એક વ્યક્તિઓ આવશો એ કે બધાને નથી આવવાનું તો હું તમને રૂબરૂ સમજાવી શકીશ અથવા તમે મારો ફોન નંબર લઈ લેવો ને તો મને ફોન કરશો તો હું ફોનમાં સમજાવી દઈશ કે આવી રીતે આમ હોય તો આ બધી સૂત્ર છે એ કેમ બને શીખવું હોય તો સરને ફોન કરજો સર કે એ પ્રમાણે મારા ફોન નંબર લઈ મને ફોન કરજો હું તમને શીખડાવી દઈશ બરાબર બાકી આ નામ આપ્યા હોય તો સૂત્ર આ રાસાયણિક સૂત્ર લખો તો પેલું નામ આપેલું છે આપણે સોડિયમ ઓક્સાઇડ તો સોડિયમ ઓક્સાઇડનું સૂત્ર મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર આવી રીતે આમ લખ્યું સૂત્ર આપેલા છે તો નામ લખો દાખલા તરીકે આવું સૂત્ર આપ્યું છે તો તમારે એમનું નામ લખવું હોય તો કે આ સૂત્રનું નામ આ થાય આ સૂત્રનું નામ આ સૂત્રનું નામ આ સૂત્રનું નામ અને આ સૂત્રનું નામ તો આવી રીતે જે કંઈ નામ થશે એ સૂત્ર પ્રમાણે આપણે નામ લખને ખાસ તો હવે પછીના બીજા વિડીયો લેક્ચરની અંદર આપણે આના કરતાં વિશેષ આગળ માહિતી મેળવશું જેમાં દાખલાઓ ગણવાના થશે આ સૂત્ર અઘરા છે દસમા ધોરણનો બેઝિક પાયો છે જ્યારે વેકેશન ખુલશે ત્યારે આ ચેપ્ટરને રિટર્ન ફરીથી ભણાવવામાં આવશે જે ટોપિક તમને નથી આવડ્યો તો વેકેશન ખુલશે ત્યારે તમને આ ચેપ્ટર ફરીથી એક વખત આખું ભણાવવામાં આવશે આમ છતાં તમને કોઈ જગ્યાએ પ્રશ્ન લાગતો હોય તો સાગર સરપાઈથી મારા નંબર લઈ મને ફોન કરવો જેથી હું તમને સારી રીતે શીખવાડી શકું નમસ્તે વિદ્યાર્થી મિત્રો